તરફ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પ્રચાર પૂર જોશમાં. વાપીમાં ભાજપમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ થયો. રાજ્યની સૌથી છેલ્લી એવી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બંને પક્ષ મતદારોને રીઝવવા તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે ભાજપ દ્વારા શહેરી વિસ્તારોમાં હવે પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા પ્રયાસ થઈ રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો વાપીમાં આરંભ કરાવ્યો. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં વહેંચાયેલો છે. અતિ આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા જિલ્લામાં મોટાભાગે પાર્ટીઓ આદિવાસી વિસ્તારો પર વધારે જોર મૂકે છે. જોકે પરિણામો શહેરી વિસ્તારના મતદારો નક્કી કરતા હોવાથી બંને પાર્ટીઓ શહેરી વિસ્તારમાં પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા અવનવા પ્રયાસ કરે છે, જેના ભાગરૂપે ભાજપે જિલ્લાના સૌથી મોટા શહેર એવા વાપીમાં ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી હતી. આ કાર્યાલયથી નાણામંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે. કાર્યાલયના આરંભ વખતે નાણામંત્રી કનુભાઈએ આ વખતે પણ વલસાડ બેઠક પર ભાજપ જંગી લીડ જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વલસાડના કપરાડામાં નકશા મુદ્દે કલેક્ટરનું મહત્વનું નિવેદન. કયું વાયરલ નકશો અને દાવા પોકાર. કપરાડા વિસ્તારમાં વાયરલ થયેલા એક નકશાએ ચર્ચાનું બજાર ગરમ કર્યું. વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મતવિસ્તારમાંથી સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવેની લાઇન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો. જોકે આ સમગ્ર મામલે તપાસની માંગ થઈ હતી. આ દરમિયાન કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો અને જણાવ્યું કે વાયરલ થયેલો નકશો અને દાવા બંને ખોટા છે. લોકોને ભ્રમિત કરવા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું કલેક્ટરે જાહેર કર્યું. તેઓએ લોકોને એવી પણ અપીલ કરી કે આ નકશાને સાચો માનીને લોકો ભ્રમિત ન થાય. મહત્વનું છે કે નકશો વાયરલ કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે અને નહેરને કારણે આજે હજારો આદિવાસીઓના ઘર અને જમીન સંપાદન કરવામાં આવશે. લોકોમાં પણ આ નકશાને લઈ પોતાની જમીન અને ઘર અંગે ડર સતાવી રહ્યો હતો. આ નકશા મુજબ માત્ર લોકો જ નહીં પરંતુ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો થયો હતો. વિવાદ વધતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ મામલે વાયરલ કરવામાં આવેલા નકશો અને દાવાઓ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી. તરફ ભાજપના ઉમેદવારોએ પ્રચાર પૂરજોશમાં કર્યો. બોટાદમાં નિમુબેન માટે બાવળિયાએ જનસંપર્ક કર્યો. બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો. બોટાદના જુટીગડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નિમુબેનનું મત આપવા બાવળિયાએ અપીલ કરી. મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી, પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે. હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પવર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. બીજી તરફ વાતો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમમાં જોવા જેવી થઈ ગઈ જાહેર મંચ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ. આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નના છે, જ્યાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું. આ સમૂહલગ્ન કાર્યક્રમમાં મહેસાણા બેઠકથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા. બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી. અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી. આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા. મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું. ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી. એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી. પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની 15 સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે, પરંતુ વડોદરાના કારેલી બાગમાં 15 સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી. નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક
સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતાં ચૂંટણી બહિષ્કારનું માર્ગ યોગ્ય છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે. દર વખતે ચૂંટણી આવે નહીંના લોકોને આશા જાગી કે હવે તો સુવિધા મળશે જ, પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપુઆ થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો. ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં. મતદાર માટે 26 લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો કે આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ સ્યાહીની શું વિશેષતાઓ છે? બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે. 2-4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે 26 લાખથી વધુ બોટલ તૈયાર કરી છે. મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી પાણી, લોકોમાં ભારે રોષ. એક તરફ લોકો પાણી માટે ટળવળે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો. અહીં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે. મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું. બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા. શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ અને બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટના આ દ્રશ્યો. પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. કલોલમાં બેફામ વાહન ચાલકે મહિલાને ટક્કર મારી, 4 દિવસમાં 3જો અકસ્માત. ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા. રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી. વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો. છતરાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસે અકસ્માતની આ ઘટના બની. મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે. કલોલ છતરાલ હાઈવે પર 4 દિવસમાં 3જો અકસ્માત છે. આ જ હાઈવે પર 4 દિવસમાં 3 લોકોના મોત નિપજી ચૂક્યા છે. આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી. પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેમની મંગેતર પકડી પાડ્યા હતા. કાર ચાલકે બ્રિજ પર બેઠેલા 4 લોકોને અડફેટે લેતા એકનું મોત થયું હતું. પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી છે. પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. બંને વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કારે તકરાર ચાલતી હતી. આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરફાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો. કડીના એક ગામમાં હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થયા. હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડીના મેડા આદર્જ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત 3જા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની મળી કુલ 28 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા અને જે પ્રસંગે તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા. આ આયોજનમાં મુસ્લિમ દીકરીઓના લગ્ન તેઓના મુસ્લિમ સમાજની વિધિવિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી સ્વખર્ચે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન આયોજન કરે. પ્રથમ વખત એક જ મંડપ નીચે 25 હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને 3 મુસ્લિમ સમાજની દીકરી અને દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા. મેડા આદર્જ અને આજુબાજુ ગામમાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતા તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કર્યાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી. મહત્વનું છે કે સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓને એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી. 100 ગામના પશુઓ નિરાધાર બન્યા. ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બેહાલ થઈ જાય છે. પાણીની તંગી એટલી હદે અંદાજે 100 ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા. આટલું જ નહીં, અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવળવાનો વારો આવ્યો છે.
કાળઝાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું જળસંકટ ઉભું થયું છે. સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે, જેથી મૂંગા પશુઓ માટે ઘાસ ચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે. માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે. જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે, દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્રને ધ્યાને નથી આવી. અહીંના લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ કરીને તેમના પશુઓને જીવ બચાવવાનો તેઓ પ્રયાસ કરે છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે, ચોમાસા પહેલાં જો પરત આવે તો તેમનું નસીબ. પશુઓને છોડીને તેઓ પોતાના પરિવાર સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહે છે. અહીંના લોકોનું કહેવું છે કે રોજગારી માટે અહીં કોઈ વ્યવસ્થા ન હોય, ના છૂટકે તેઓએ પલાયન કરવાની પરિસ્થિતિ અથવા તો માદરે વતન જવું પડે તેવી સ્થિતિ છે. ભર ઉનાળે ભાવનગરના ચેકડેમ જર્જરિત હાલતમાં, અંતરિયાળ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ. કાળઝાળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે, જેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. પરંતુ ભાવનગરમાં વાત જરા જુદી છે. અહીં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. ભાવનગર જિલ્લામાં 15,000થી વધુ નાના મોટા ચેકડેમો બાંધવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મોટાભાગના ચેકડેમો તો તૂટી ગયા છે, જ્યારે અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે. ડેમ જર્જરિત હોવાથી ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. ભાવનગરમાં મોટાભાગના ડેમ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વેડફાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો મત છે. હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ હજુ તૂટેલી હાલતમાં છે, જેથી સ્થાનિકો જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે, જેથી પાણીનો પ્રશ્ન હલ થશે, સાથે ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે. કાળઝાળ ગરમીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા છે, તો અબોલ પશુ પક્ષી અને પ્રાણીની કેવી દશા થતી હશે એ વિચારી શકાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા અનેક પ્રકલ્પોમાંનું એક જંગલ સફારી પાર્ક છે, જ્યાં આ કાળઝાળ ગરમીથી પ્રાણીઓ અને પશુ પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી, સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દેશ વિદેશના તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. તમામ પ્રાણીઓનું રોજેરોજ ટેમ્પરેચર માપવામાં આવે છે, સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાડવામાં આવ્યા છે. ઉનાળુ વેકેશનમાં રોજના 20-25 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે, ત્યારે સફારી પાર્કના મહેમાનોને ગરમીની અસર ન થાય તે માટે ખાસ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. ડોલર સામે રૂપિયો ઘગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાજોની સંખ્યામાં ઘટાડો થયો. ભાવનગરના અલંગ શિપ યાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ ફરી વાર મંદીમાં સપડાયો છે. ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે. અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સડવડાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે. પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા. સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડી પાટે ચડવા દેતી નથી. અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ MSC દ્વારા તેઓના જૂના 45 જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે, અને તેના માટે દસ્તાવેજીકરણ, સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ બાયરોમાં પણ ચાલી રહી છે. પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા વધુ રાહ જોવી પડી શકે છે. અમદાવાદમાં દીક્ષા પહેલા વર્ષિદાનનો વરઘોડો નીકળ્યો, બેન્ડ બાજા હાથી ઘોડાએ આકર્ષણ જમાવ્યું. અમદાવાદના રાજમાર્ગ પર 35 મુમુક્ષુની રથયાત્રા નીકળી. દીક્ષા લેતા પહેલા અંતિમ શણગાર સજ્યો. લગભગ 7 કિલોમીટરની ભવ્ય યાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબની નૃત્યની ઝાંખી જોવા મળી. શહેરના રાજમાર્ગ પર એક સાથે 35 મુમુક્ષની ભવ્ય 7 કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી. 5 દિવસીય દીક્ષા મહોત્સવના 4th દિવસે મુમુક્ષુની અમદાવાદ શહેરના માર્ગો ઉપર ભવ્ય રથયાત્રા યોજાઈ, જેમાં દીક્ષા લેનાર 35 મુમુક્ષ મોહમાયા મૂકીને દીક્ષા લેતા પહેલા અંતિમ વાર શણગાર સજ્યો હતો. 35 મુમુક્ષ સહિત તેમના પરિવારજનો અને 400થી વધુ સાધુ સાધ્વીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા. શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબની નૃત્યની શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર વધ્યું હતું.
મહત્વનું છે કે જૈન ધર્મમાં અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિવારણ 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષો સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે, જેને શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના 22 એપ્રિલના રોજ બનશે. 11 વર્ષની ઉંમરમાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષો સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે. આ મુમુક્ષોના મહા